नमस्ते विद्यार्थी मित्रों, हूँ पब्लिक स्कूल जसल गुजरातीमां आપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો જે પહેલો જે પાઠ છે રેલવે એડિશન, તો એના વિશે આપણે થોડું જોઈ ગયા હતા, ચિત્ર જોયું હતું અને પ્રશ્નોના જવાબ મેં તમને લખાવ્યા નથી, પણ આજે તમારે નોટબુકમાં લખવાના છે. ઘણા મારી મિત્રોની એવી ફરિયાદ છે કે તમે ગૃહ કાર્ય આપતા નથી, પણ ગૃહ કાર્ય એ લેક્ચરની સાથે જ હોય છે, તો એ ગૃહ કાર્ય તમારે કરવાનું છે અને 15 દિવસે તમારે એની જે ફાઇલ બનાવી અથવા તો જે બુકમાં લખ્યું હોય એ બુક તમારે અહીંયા વિદ્યાલયમાં જમા કરાવવાની રહેશે. એટલે અમને પણ ખબર પડે કે તમે ગૃહ કાર્ય કરો છો કે કેમ. અભ્યાસ જોઈએ કે ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે. મુસાફરો, ચા વાળો, ફેરીઓ, તમારે લખવાનું છે મુસાફરો, ચા વાળો, ફેરીઓ, ગ્રાહક, ટિકિટ ચેકર, કુલી, એ જોવા મળે છે. અને કેટલાક લોકો પણ જોવા મળે છે. કયા કયા સ્ટોલ નજરે પડે છે, તો આપણે જોઈએ કે બુક સ્ટોલ, પ્રભાત બુક સ્ટોલ લખેલું છે અંદર ચિત્રમાં જોઈને જવાબો આપવાના છે. એટલે બુક સ્ટોલ એટલે કે પ્રભાત બુક સ્ટોલ અને ટી સ્ટોલ, ટી સ્ટોલ એટલે ચાની દુકાન, એ આપણને જોવા મળે છે. પ્રશ્ન બેનો ઉત્તર, બુક સ્ટોલ અને ટી સ્ટોલ જોવા મળે છે. હવે પ્રશ્ન 3, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. તો આપણે જોઈએ કે 4:40 થઈ છે. કેટલા વાગ્યા છે? 4:40, 4:40 થઈ છે. ચોથો પ્રશ્ન છે, કયા કયા ફેરિયાઓ નજરે પડે છે. તો આપણે જાણીએ છીએ કે એક જ ફેરિયો જે નજરે પડે છે કે જે ફળ વેચવા વાળો એ ફળ વેચે છે, તો ફળ વેચનારો ફેરિયો નજરે પડે, ફળ વેચનારો નજરે પડે છે. હવે આપણે સ્વાધ્યાયની તરફ આગળ વધીશું, તો તમારે ધીરે ધીરે નોટબુકમાં લખવાનું રહેશે કે તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર ગયા જ હશો, તો તમારા અનુભવના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના છે. તમારા અનુભવના આધારે, કોના અનુભવને આધારે? તમે જો આપણે રેલવે સ્ટેશન, દાખલા તરીકે રેલવે સ્ટેશન પર ઘણા મિત્રો નહીં ગયા હોય, પણ આપણે બસ સ્ટેશન પર તો આપણે જુઓ, બસ સ્ટેશન ઉપર તો આપણે જતા જોવા મળે છે, તો કયા કયા સ્ટોલ જોવા મળે છે? તો આપણે જાણીએ કે બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન પર બુક સ્ટોલ, ટી સ્ટોલ, ફરસાણ અને મીઠાઈનો સ્ટોલ, ફરસાણ એ જમવાનું બી મળે છે, ફ્રૂટ સ્ટોલ, ફ્રૂટનો સ્ટોલ, સિંગ ચણાનો સ્ટોલ, સિંગ ચણા અને બિસ્કીટનો સ્ટોલ અને ઠંડા પીણાનો સ્ટોલ જોવા મળે છે. ફરીથી બોલી જાઉં છું, બુક સ્ટોલ, ટી સ્ટોલ, ફરસાણ અને મીઠાઈનો સ્ટોલ, ફ્રૂટ સ્ટોલ, સિંગ ચણા અને બિસ્કીટનો સ્ટોલ અને ઠંડા પીણાનો સ્ટોલ એટલે દુકાન, અંગ્રેજીમાં સ્ટોલ એટલે દુકાન. કઈ કઈ દુકાનો જોવા મળે છે, એમ કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે, તો રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન ઉપર ઘણી બધી સૂચનાઓ લખેલી હોય છે. કે પહેલી તો સૂચના, ખિસ્સા કાતરુંથી સાવધાન રહો. જે ખિસ્સા કાતરું જે પાકીટ મારી જાય છે, તો પહેલી સૂચના કઈ લખેલી હોય છે? ખિસ્સા કાતરુંથી સાવધાન રહો, કચરો કચરા પેટીમાં જ નાખો, ધૂમ્રપાન કરવાની મનાઈ છે, અજાણી વસ્તુ જુઓ તો અધિકારીને જાણ કરો. અને પાંચમા નંબરની જે સૂચના છે, લાઈનમાં ઉભા રહો, ધક્કા મુક્કી કરવી નહીં. ફરીથી બોલું છું, ખિસ્સા કાતરોથી સાવધાન રહો, કચરો કચરા પેટીમાં નાખો, ધૂમ્રપાન કરવાની મનાઈ છે, અજાણી વસ્તુ જુઓ તો અધિકારીને જાણ કરો, અને લાઈનમાં ઉભા રહો, ધક્કા મુક્કી કરવી નહીં. પ્રશ્ન 3, કયા, આપણે જાણીએ કે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર કયા કયા વિભાગ અને બાધ્યો હોય છે, તો પ્રતીક્ષા ખંડ,
तो प्रतीक्षा प्रतीक्षा के राह प्रतीक्षा खंड प्रतीक्षा खंड पी महिला खंड विश्राम खंड विश्राम आराम करवा खंड वर्कशॉप वर्कशॉप वॉटर रूम पानी रूम लॉकर लॉकर मारेला हुआ है अंदर वस्तु मुकेली हुआ है पुलिस रूम बारी पूछपरछ बारी टिकट बारी बुकिंग बारी तो कई कई खंड जो मैं क्या क्या विभाग ने बारी हुआ है एक तो प्रतीक्षा खंड महिला खंड विश्राम खंड वर्कशॉप वॉटर रूम लॉकर रूम पुलिस रूम बारी पूछपरछ बारी टिकट बारी अने बुकिंग बारी जवाब मळे छे। प्रश्न चार हूँ प्रश्न ना उत्तर लखेला छे आ बधा प्रश्न जवाब छे जे तमारे लखेला छे ए बधा प्रश्न ना जवाब छे। तो आ बधा पहला प्रश्न जवाब छे બીજા પ્રશ્નનો જવાબ છે બીજા પ્રશ્નનો જવાબ છે અને ચોથા પ્રશ્નનો જવાબ છે। પ્રશ્ન તમારે જાતે પુસ્તકમાંથી મેં લખવાના છે। લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે તો ટ્રેન કે બસ ક્યારે આવશે અને ક્યારે ઉપડશે તે અંગેની સૂચના ટ્રેન કે બસ ट्रेन के बस क्यारे आवशे अने क्यारे उपड़शे ते अंगेनी सूचना पछी बीजी कई सूचना होय छे ट्रेन के बस मोडी आवे ते अंगेनी सूचना कदाच लेट पड़े तो ते अंगेनी सूचना अपाती होय छे ट्रेन के बस मोडी आवे ते अंगेनी सूचना। तीजा नंबर की सूचना खिस्सा कातरू थी सावधान रहो खिस्सा कातरू थी सावधान रहो ती अंगेनी सूचना अने चौथी सूचना जे आपवामां आवे छे के अजाणी वस्तु ने अडवू नहीं अजाणी वस्तु ने अडवू नहीं ती अंगेनी सूचना मरेली होय छे। हवे आपणे जे पोछो प्रश्न जोवाना छीए के કયા કયા ફેરિયાઓ જોવા મળે છે કયા કયા ફેરિયાઓ જોવા મળે તો આપણે જોઈએ જવાબ પછમાં નંબર જવાબ છાપા કે सामायिक बेचना छापा के सामायिक बेचना छापा ने जो बीजा सामायिक हो गए अच्छी पानी बोटल अने पाउच बेचना પછી ચા કોફી વેચના પછી રમકડા વેચના સિંગ ચણા અને બિસ્કીટ વેચના જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો તો જાહેર સ્થળોની આપણે સ્વચ્છતા જાળવવા માટે આપણે શું કરીશું એ લખવાનું રહેશે।
તો જાહેર સોનાની સ્વચ્છતા જાળવવા માટે છઠ્ઠો જવાબ છે, જાહેર સોનાની સ્વચ્છતા જાળવવા માટે તમે શું કરશો? તો એમાં કચરો કચરા પેટીમાં નાખીશું, કચરો કચરા પેટીમાં નાખીશું, પછી જાહેર શૌચાલયની જે જાહેર સંદાસ છે, જાહેર શૌચાલયની શૌચાલયોની સ્વચ્છતા રાખીશું, જાહેર દિવાલો લગાડીશું નહીં, થૂંકવા માટે થૂંકદાનીનો ઉપયોગ કરીશું. તો આપણે અભ્યાસનો એ પ્રશ્ન અને સ્વાધ્યાયનો આપણે એ પ્રશ્ન લખેલો છે. બીજા 2, 3 અને 4 પ્રશ્ન આપણે પછીથી લખવાનો પ્રયત્ન કરીશું. તો આ બધા પ્રશ્નોના ઉત્તર અમે લખશું, કારણ કે આપણે જે ટેસ્ટ લેવાના છીએ એમાં આ મોટા પ્રશ્નોના જવાબ પણ તમારે આપશે. એટલા ટૂંકમાં નહીં આવે પણ બધું જ આપણે ટેસ્ટમાં પૂછીશું, માટે તમારે તૈયારી રાખવી